નમસ્કાર લોકમંચ સાથે હું મિલન ઠાકર ફરી એક વખત આ ખોટની સાથે સાથે આવા વ્યક્તિઓને કઈક વિશેષતા પણ આપી હોય છે આવી જ એક વિશેષતા સભર વ્યક્તિ છે જય છનિયારા લોકમંચમાં જય આપનું સ્વાગત છે

કે કરુણતાની સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય અને મારા કરિયરની મારા ફિલ્ડની જો વાત કરું તો છ વર્ષની એજથી હું આ હાસ્ય રસના કાર્યક્રમો કરું છું અને એમાં હું જ્યારે અમદાવાદ હતો ત્યારે મારું પહેલું બંને પગનું ઓપરેશન થયું ત્યારે આપણે ગુજરાતમાં તો તમને ખ્યાલ છે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણનું ખૂબ જ મહત્ત્વ એટલે હું મારા માસીના ઘરે હતો ત્યારે અમદાવાદમાં અને ત્યારે બધા અમે ફેમિલી સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરતા હતા ઉજાવતા હતા ત્યારે મારા માસીના ભત્રીજાએ એક એ વખતનો જમાનો કેસેટનો હતો આપને ખ્યાલ હશે મારા માસીના ભત્રીજાએ એક જોક્સની કેસેટ મને આપી કારણ કે હું બંને પગમાં બ્લાસ્ટર હતું એટલે આખી રાતની રાત સૂઈ નતો શકતો ત્યારે મારા માસીના ભત્રીજાએ એક જોક્સની કેસેટ મને આપી કે આચું સાંભળ તને ખૂબ મજા આવશે મેં એ કેસેટ સાંભળી સાંજે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા તો કોઈ ગીત ગાતું હતું કોઈ કવિતા કરતું હતું તો મેં પણ બાળકોને કીધું કે ચાલો બાળકો હું પણ તમને જોક્સ કરું એટલે આ રીતે મેં હાસ્યના કરિયરની શરૂઆત કરી છે આ તો તમે કેરિયરની શરૂઆતની વાત કરી મધ્યાહન અત્યારે ચાલી રહ્યો છે શરૂઆતથી માંડી અને મધ્યાહન સુધીની સફર કેવી રહી ખૂબ સરસ માલિકની મહેરબાની અને સૌથી પહેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ કલાકાર ગમે તે ક્ષેત્રમાં હોય ગમે તે ક્ષેત્રનો માણસ હોય તેના પરિવારના સપોર્ટ વગર તો આગળ વધી શકતો જ નથી એ તો એક એટલે મારા માતા પિતાનો મારા મોટા ભાઈનો અને મારા ભાભીનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો આ કાર્યને આગળ વધારવામાં અને મધ્યાંતરની જો હું વાત કરું તો ત્યાર પછી મારા ઘણા નાના મોટા કાર્યક્રમો થવા માંડ્યા અને નવરાત્રિની અંદર ગરબીની અંદર હું કાર્યક્રમ કરતો અને ત્યાર પછી ઈ ટીવી ગુજરાતી એક આપણું એક એવું જબરજસ્ત માધ્યમ એમાં એક કાર્યક્રમ આવતો હાસ્યનો એની અંદર મેં હાસ્યના કાર્યક્રમો કર્યા ત્યાર પછી એક બોમ્બેની અંદર સ્પર્ધા થઈ કોમ્પિટિશન થઈ કે કોઈ બી આવો હસા કે દેખાવ એની અંદર ઝીરોથી માંડીને એસી વર્ષના કેન્ડિડેટ્સ હતા પાર્ટિસિપન્ટ હતા અને ટોટલ એક હજાર પાર્ટિસિપન્ટ હતા એટલે એની અંદર મેં કામ કર્યું અને એક હજાર પાર્ટિસિપન્ટમાંથી હું ફર્સ્ટ આવ્યો અને ફર્સ્ટ આવી અને મને મુંબઈનો માર્શલ કોમેડી એવોર્ડ મળ્યો પહેલી વખત હિન્દી હું બોલ્યો અને હિન્દીમાં મને માર્શલ કોમેડી એવોર્ડ બોમ્બેનો મળ્યો એટલે ત્યારથી મધ્યાંતરની શરૂઆત ત્યારથી થઈ કોમેડી કોમેડીનો એવોર્ડ મળ્યો એમને એમ તો નહીં જ મળ્યો હોય કંઈક કોમેડી પણ માર્શલ કરી હશે કઈ પ્રકારની હતી એ કોમેડી એમાં તો વાત ઘણી પોલિટિક્સ ઉપર ને એ ટાઈપની હતી પણ પોલિટિક્સ ઉપર હું બહુ ઓછી વાત કરું છું એનું કારણ છે ચોકમાં વળગે એને કારણ કહેવાય પણ કારણ વગર વળગે એને રાજકારણ કહેવાય એટલે હું રાજકારણની બહુ વાત કરતો નથી પણ પ્રેક્ષકોનો પ્રેમ હતો ઓડિયન્સનો આશીર્વાદ હતો માલિકની મહેરબાની હતી અને કોમેડીનું સ્તર તો એવું છે કે તમે ગમે ત્યાં બેઠા હો હાસ્ય એક એવી વસ્તુ છે કે તમારી દ્રષ્ટિ હોય તો તમને ગમે ત્યાંથી મળી જેમ કે અત્યારે આ આઈપીએલ ચાલી રહ્યું છે તો મને ઘણા પૂછતા હતા કે આઈપીએલમાં આજની મેચ જે ગુજરાત લાઇન્સ વચ્ચે અત્યારે રમાઈ રહી છે ગુજરાત અને હૈદરાબાદ તો તમને શું લાગે છે કોણે જીતે એટલે મેં કીધું ગુજરાત તો નો જ જીતે મને કે કેમ મેં કીધું મને જ્યાં સુધી સ્ટુડિયોમાં ના બેસાડે સ્ટુડિયોમાં બેસાડીને મને જ્યાં સુધી ટિકિટ ના આપે ત્યાં સુધી ના જીતે કારણ કે ગુજરાતમાં એક આપણે એવા બાપુ છે જેને ધીરે બાપુ ખમ્મા બાપુ હળવે બાપુ એ જય શનિયારાએ જ કહેવું પડે એના સિવાય થાય નહીં એટલે કોમેડી આ રીતની બનતી હોય શું કે સર કોમેડીની વાત કરી કોમેડી કઈ પ્રકારે બનતી હોય છે તેમની વાત કરી ખાસ કરીને કોમેડીની દુનિયામાં આપ ઘણા વર્ષોથી છો લોકોનો પ્રેમ કેવો મળ્યો છે એમાં તો કોઈ શંખાને સ્થાન નથી કે એક નાનકડો હાસ્ય કલાકાર મેં તો મેં તો કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્ડમાં હું જઈશ આવી રીતે આગળ આવીશ પણ ખાસ કરીને પ્રેક્ષકોનો પ્રેમ છે અને જ્યાં જ્યાં પણ ગયો છું ત્યાં પ્રેક્ષકોનો પ્રેમ એવો મળ્યો છે આપણા સૌરાષ્ટ્રની અંદર જો વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર ગુજરાતીઓ ગુજરાતીઓ જે પ્રેમ આપ્યો છે ને એમ એની તો કોઈ

મારી જિંદગીમાં એક મોટામાં મોટો ફાળો ધરાવે છે હાસ્ય અને અત્યારે માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે કે એને દાંત કાઢવાનોય સમય નથી એટલે અમે હાસ્યના માધ્યમથી લોક સાહિત્યના માધ્યમથી અમે જેટલા કલાકારો છીએ હાસ્ય કલાકારો એ લોકોના ટેન્શન દૂર કરવાનું કામ કરીએ છીએ કારણ કે અત્યારે ટેન્શન એટલું બધું થઈ ગયું છે અને કામ થઈ ગયું છે એની પાછળનું મારી પાસે એક જ કારણ છે કે કુદરતની પ્રકૃતિને કુદરતની વસ્તુને જે કુદરત સિવાય કોઈ કરી ના શકે એને આજે માણસ ચેલેન્જ કરે છે ત્યારે હું એટલું જ કહું કે એક સફરજનમાં કેટલા કદાચ બી છે ને એ માણસો કહી શકશે પણ એક બીમાં કેટલા સફરજન છે ને એ તો ભગવાન જ કહી શકે એમાં મારી તમારી તાકાત બારની વાત છે એટલે હાસ્યની વાત કરી પ્રશ્ન આપે અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો આપ્યા છે સૌથી વધુ હાસ્યમાં અઘરામાં અઘરો કહી શકાય તેવો કાર્યક્રમ જય છનિયારાને આજ દિન સુધીનો ક્યો લાગ્યો છે તેમની થોડી વાત કરો સાહેબ એવો તો મારા રેકોર્ડમાં પૂછવા જશો ને તો એક કાર્યક્રમ નથી કારણ કે ગુજરાતના પ્રેક્ષકોનો પ્રેમ જ એટલો મળ્યો છે એટલો આશીર્વાદ છે માલિકનો કે મને કોઈ ને અઘરી રીતે હસાવવાની કોઈ કસોટી અત્યાર સુધી તો આવી જ નથી ચાર પ્રકારના ઓડિયન્સ હોય એલોપેથિક ઓડિયન્સ આયુર્વેદિક ઓડિયન્સ અને હોમિયોપેથી ઓડિયન્સ એલોપેથી ઓડિયન્સ કેવું આયથી બોલીએ ને તરત સમજી જાય એ એલોપેથિક ઓડિયન્સ આયુર્વેદિક ઓડિયન્સ કેવું કે સમજાય પછી દાંત કાઢે એ આયુર્વેદિક ઓડિયન્સ અને હોમિયોપેથિક ઓડિયન્સ કેવું દાંત આવે તો આવે નહીંતર નો યા ખૂબ સરસ ખૂબ સરસ જય વ્યાખ્યા કરી છે આપે ખાસ કરીને હાસ્યે નહીં ખાસ કરીને આપના માટે ખાસ આપના માટે આ સવાલ છે કુદરતે આપની સાથે ના ઇન્સાફી કરી હોય તેવું લાગ્યું છે ના કોઈ દિવસ હું મારી ફિઝિકલી ચેલેન્જતાને કે મારી વિકલાંગતાને કુદરતનો અભિશાપ નથી માનતો કુદરતનો આ એક અભિશાપ નથી જો માણસમાં તાકાત હોય અને કુદરતને ચેલેન્જ ને એક્સેપ્ટ કરવાની શક્તિ હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાની સીડી ઉપર ચડવાથી રોકી નથી શકતી એટલે હું મારી વિકલાંગતાને કુદરતની અભેક્ષા નથી માનતો પણ વિકલાંગતા મારા માટે કુદરતનું સૌથી મોટું વરદાન છે એ હું કહું ખૂબ જ સરસ વાત કરી જય વિકલાંગતા વરદાનના કઈ રીતના પલટવું જે કહી શકાય ને કે આફતને અવસરમાં પલટવા જેવી વાત આપે કરી જય આપના જેવા કલાકારો ઘણા બધા છે પરંતુ આપે જે જે કક્ષાએથી અને જે જે આપની ફિઝિકલ જે હાલત છે આપણા જેવા ઘણા બધા લોકો આજે આપણા સમાજની અંદર છે શું મેસેજ આપવા માગશો લોકમંચના માધ્યમથી લોકમંચના માધ્યમથી હું એટલું જ કહીશ કે કોઈ પણ બાળક હોય એક વિકલાંગ બાળક જ્યારે કોઈ પણ મા બાપના ઘરે આજે જન્મ લે છે ત્યારે મા બાપ હારી જાય છે ઘણી વખત તો મેં એવા જોયા છે બાળકોને કે એને સીપી હોમમાં પણ મૂકી આવે ખોટી જગ્યાએ પણ મૂકી આવે કે આ બાળકને આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ પણ કુદરતે જે તમને ચેલેન્જ આપી છે ને એ ચેલેન્જને તમે એક્સેપ્ટ કરો અને તમારું બાળક ભલે શારીરિક રીતે એને શક્તિ નથી આપી ભગવાન પણ તમારા બાળકમાં એક એવી ટેલેન્ટ છે કારણ કે હું એવું માનું છું કે કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય જો એ વિકલાંગ હોય તો એને કુદરત

ગંભીર વાતો ઘણી બધી કરી થોડી જય છનિયારાની જે વિશેષતા છે તેમના વિશે પણ થોડી વાત કરીએ જય ખૂબ સારી શાયરી આપ કરી રહ્યા છો અથવા બોલી રહ્યા છો એકાદ શાયરી પણ અમને સંભળાવો દર્શકોને હું એટલું જ કહીશ કે મારા માટે એક વાત કરું કે રાસ્તા એસા તય હો ગયા હૈ કે પર્વત કો મુજસે ભય હો ગયા રાસ્તા એસા તય હો ગયા હૈ के पर्वत को भी मुझसे भय हो गया है मुश्किलों ने बहुत राह रोकी पर मंजिल का सफर तय हो गया है और जिन हाथों में पैदा होते ही लिख दिया था पराजय वही पराजय आज घिस घिस कर जय हो गया क्या बात है क्या बात है खूब सरस खूब सरस जय आप बात करी हाँ शायरी न दुनिया में आप बेताज बादशाह चौक्सपण आज लागी रही है हास्य नी बात करीजिए હાસ્ય થકી સમાજના કહી શકાય કે કટાક્ષને હાસ્યની અંદર પરોવી અને લોકોને પીરસવાનું પણ આપ કામ કરો છો કઈ પ્રકારે હાસ્ય તો તમે જો ગામમાં ફરતા હો કે ગમે ત્યાં જતા હો તમે આજે આજે રાજકોટમાં ગમે ત્યાં નીકળો વાત વાતમાં ટ્રાફિકમાં પણ હાસ્ય છે ગમે ત્યાં હાસ્ય છે પણ તમે ખાસ હું ઉદાહરણ આપું કે તમે એરપોર્ટ ઉપર જાઓ તો એરપોર્ટ ઉપર તમે ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ સાંભળજો એવી સરસ મજાની મીઠી મીઠી છોકરીઓ બોલતી હોય Z Airways ની ઉડાન સંખ્યા 9W01 હવે દિલ્હી સે અમદાવાદ આ પહોંચી. યાત્રીઓ સે નિવેદન હે કે બોધવાર પ્રમાણ 1 સે વિમાન કી ઓર પ્રસ્થાન કરે. એવું સરસ બોલતા હોય તો આપને એમ થાય ભલે ફ્લાઇટ 2 કલાક મોડી થાય પણ આનું સંભડે રાખ भी ना आग त मजा ले तो आप राजकोट रेलवे स्टेशन में जाजो जंक्शन कृपया ध्यान दे मारी बाजू में एक दादा बैठा था मन की आगे हूँ देखू बैठा ना ध्यान दूस कृपया ध्यान दे बॉम्बे सेंट्रल से निकल के सीधी ओखा की ओर जाने वाली नाइन जीरो जीरो फाइव सौराष्ट्र मेल कुछ ही समय में प्लेटफॉर्म नंबर एक से आ रेलवे स्टेशन में एनाउन्समेंट હવે સાચી મજા લેવી હોય ને તો રાજકોટના બસ સ્ટેન્ડમાં જ આજુ એસટી ડેબો ન્યા મજા આવે અવાજ એસટી જેવો લાગે તો જ તમે કહેજો રાજકોટ જામનગર રાજકોટ જામનગર વાયા પડદરી હાજી હશે તો ઉપર ભરતભાઈ ડ્રાઈવર જલ્દી તમારી બસ પાસે પહોંચો કોક લાઈન નીકળે છે ક્યાં હું જલતું ચોક્કસ ખૂબ સરસ ખૂબ સરસ જે કહી શકાય કે વાસ્તવિક જે જિંદગીની અંદર કઈ પ્રકારે હાસ્યનું સર્જન થાય છે તે જઈએ બતાવ્યું છે જય આપે અનેક કાર્યક્રમો કર્યા છે થોડું જાણવું છે અત્યાર સુધીની આપની જે સફરમાં આપણે ક્યાં કયા કાર્યક્રમો આપ્યા છે કાર્યક્રમો તો ઇન્ડિયા લેવલે તો એક શહેર માલિકની મહેરબાનીથી બાકી નથી ઇન્ડિયાના તમામ શહેરોમાં કાર્યક્રમો આપી ચૂક્યો છું અને ત્રણ ફોરેન કન્ટ્રી પણ ઈશ્વરના આશીર્વાદથી જઈ ચૂક્યો છું એમાં લંડન મસ્કત અને ઈસ્ટ આફ્રિકા ત્યાં ગુજરાતીઓનો ખૂબ પ્રેમ મળ્યો એટલે અત્યાર સુધી મેં બે હજારથી ઉપર સ્ટેજ કાર્યક્રમો કર્યા છે અને દર્શકોના પ્રેમથી સાત સાત વર્લ્ડ રેકોર્ડ આ નાચિસ કલાકાર મેળવી ચૂક્યો છે એમાં લિમકા બુક ઓફ રેકોર્ડ હાઈ રેન્જ બુક ઓફ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ એશિયન બુક ઓફ રેકોર્ડ આવા ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ્સ સાત સાત રેકોર્ડ આપણે તમે મેળવા છે યાદગાર કહી શકાય જીવનની યાદગાર કહી શકાય તેવી જય છનિયારાની ક્ષણ કહી જી કહું આપને જ્યારે સ્ટાર ન્યૂઝની અંતર મારો મારો ઇન્ટરવ્યૂ હતો જ્યારે મને લાફ્ટર ચેલેન્જના માધ્યમથી આપ સભાઈ જોયો હશે લાફ્ટર ચેલેન્જમાં જ્યારે એક ફેમ એક નામના જ્યારે જય છનિયારાએ મેળવી ત્યારે સ્ટાર ન્યૂઝે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો અને એમને મને પૂછ્યું હતું કે તમારી જિંદગીની ઈચ્છા શું એટલે મેં કીધું મારી જિંદગીની એક જ ઈચ્છા છે કે મારે ક્રિકેટના ભગવાન કહી શકાય એવા ધ ગ્રેટ મેન સચિન રમેશ તેંડુલકરને મળ્યું છે ત્યારે મને એમને એમ કીધું હતું કે અમે ચોક્કસ કોશિશ કરશું કે આપની એ ઈચ્છા પૂરી કરી શકીએ બે દિવસ પછી બોમ્બેની અંદર હું હતો અને મને ફોન આવ્યો કે તમે અડધી કલાકની અંદર તૈયાર રહેજો અમારી કાર તમને લેવા માટે આવે છે અને એક ખાસ મહેમાન તમને મળવા માગે એટલે મને ખ્યાલ નહોતો મારા માટે સરપ્રાઇઝ હતી વસ્તુ કે ખાસ મહેમાન કોણ હશે એટલે મને એમ લાગ્યું કે કંઈ નાનો એવો ઇન્ટરવ્યૂ હોય કે કોઈ ન્યૂઝ ચેનલ લેવા માગતી હોય કદાચ એવું હશે અમે બધા ત્યાં સાથે ગયા અને હું બેઠો હતો ત્યારે સ્ટાર ન્યૂઝના રિપોર્ટરે કીધું કે થોડી દેર મેં આપશે કોઈ ખાસ મહેમાન મિલને આ રહ્યા મેં આમ જોયું સામે લિફ્ટમાંથી સચિન આવતા હતા આઈ વોઝ ટોટલી શોક ઓન ધેટ ટાઈમ જય સચિન તમને મળવા માટે સામે રહ્યા આવતા હતા જિંદગીની યાદગાર કહેવાય એવી આપે આ ક્ષણ કીધી આ યાદગાર ક્ષણો આપને કેવી લાગી કેવો રોમાંચ હતો ત્યાં એમાં તો શબ્દો દ્વારા તો એ એનું વર્ણન જ ના થઈ શકે સાહેબ અને સચિન સાહેબ સાથે મારી ઘણી વાતો થઈ અને એ માણસની મહાનતા જુઓ એ ક્રિકેટર તો છે જ પણ સાથે સાથે એક કેવા ઇન્સાન છે કેવા વ્યક્તિત્વ એની અંદર છે એમનો એક આપને નાનકડો દાખલો આપું એ પછી આવ્યા અને મેં એને એમ કીધું કે સર આપ સોફે પે બેઠીએ તો એ મારી નીચે બેસી ગયા ઉપડક પગે એટલે મેં કીધું સર આપ સોફે પે બેઠીએ આપકો જગા નીચે શોભા નહીં દેતી આપકી જગા ઉપર હૈ ત્યારે સચિન તેંડુલકરે એટલું કીધું કે જય મેરી જગા

એમાં વાત એમ હતી કે લાલુ પ્રસાદ યાદવે હમણાં અમેરિકાના ઓબામાને કીધું કે હમકો દેશ કા પીએમ બના પ્રધાનમંત્રી બનાવ ઓબામા કે અમારે બીજું કાંઈ ટેન્શન નથી તમે આ નવી વાત કરો તો કે ના મને પીએમ બનાવી ઓબામા કે પીએમ બનવું એ તો ઇંગ્લિશ આવડવું તો કે હું શીખીશ ગમે એ કરી શીખીશ એટલે મોદી સાહેબ પાસે પહેલાં ગયા અને પછી મોદી સાહેબે ઓબામાજીને ફોન કર્યો કે આમને મોકલાવું છું લાલુજીને તમે ઇંગ્લિશ શીખાડી દેજો ઓબામા સાહેબ એ વખતે કાંઈ ટેન્શનમાં નહોતા ફ્રી હતા હા ભાઈ છ મહિના સુધી શીખાયડ્યું છ મહિના પછી તો મોદી સાહેબને એમ થયું કે લાવ જરાક ઓબામા સાહેબને ફોન તો કરીએ કે આ ઇંગ્લિશ શીખા કે નહીં તો ફોન કર્યો મોદી સાહેબ ઇંગ્લિશમાં પૂછ્યું કે વોટ પ્રોગ્રેસ અબાઉટ લાલુ ઓબામા સાહેબે ફોનમાં જવાબ આપ્યો કે યે સસુરા ઇંગ્લિશ નહીં બોલ પાય મતલબ કે ઈ તો ઇંગ્લિશ ન શીખા ઓને બિહારી શીખાડી દીધી ચોક્કસ ચોક્કસ દર્શક મિત્રો જય છનિયારા જે પ્રકારે તેમની જેમના જે શો અને તેમના જે માધ્યમથી આપણે જે જય છનિયારાને જોયા હતા ટીવીના માધ્યમથી આજે એ જય છનિયારા લોકમંચના માધ્યમથી દર્શકોને હસાવી રહ્યા છે હાસ્ય હાસ્ય આપની જિંદગીમાં કેટલું મહત્ત્વ ધરાવે છે ખૂબ મહત્ત્વ ધરાવે છે અને હાસ્યમાં કોઈ મારી દ્રષ્ટિએ કલાકારોની જો હું વાત કરું જે મને ખૂબ ગમતા હોય એ બોલીને કોમેડી કરવી તો ખૂબ સહેલી છે પણ વગર બોલીને કોમેડી કરવી એ મહાર જો કોઈને હોય એમાં બાહચાત જો કોઈને હોય તો બે જ વ્યક્તિ મારી દ્રષ્ટિએ છે એક ચાલી ચેપલિન બીજા મિસ્ટર બી કે જેમની પાસેથી જોઈ જોઈને મને ખૂબ જ આનંદ આવે કે વગર બોઇલે કોમેડી કરવી એ એક ખૂબ જ અઘરી વાત છે અને બાકી ગુજરાતના તમામ જે હાસ્ય કલાકારો છે મેં માલિકની દયાથી સર્વ સાથે કામ કરેલું છે એ તમામ કલાકારો મારા ગુરુઓ છે અને તમામ કલાકારો પાસેથી ઘણું બધું શીખ્યો છું અને હજી શીખવાનું પણ છે એમાં જો પહેલો નંબર કોઈનો આવે તો આપણા ગુજરાતમાં કોમેડીના કિંગ કહી શકાય એવા શાહુદીન સાહેબ રાઠોડ બીજો નંબર આપણે જામનગરના મારા ગુરુ એવા વસંતભાઈ પરેશ ત્રીજો નંબર આપણે અત્યારે લોક સાહિત્ય અને હાસ્યમાં ખૂબ જ ઊંચું નામ ધરાવે છે એવા સાઈરામ સાહેબ દવે એટલે આવા ઘણા કલાકારો છે કે જેમની પાસેથી હું ખૂબ શીખ્યો છું ચોક્કસ જઈ કલાકારો પાસેથી તો આપ ઘણું શીખ્યા આપનો બહુ ટૂંકમાં જવાબ જોઈએ છે કઈ મહત્વાકાંક્ષા છે આપના જીવનની હાસ્યને કઈ ચોટી ઉપર લઈ જવા માંગો છો અને આપ કઈ ચોટી ઉપર બેસવા માંગો છો હાસ્યને હું એક એવી ચોટી ઉપર લઈ જવા માંગુ છું કે અત્યારે તો બધા એમ કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરો એમ અત્યારે મુહિમ ચાલે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત થાય પણ હું જ્યાં સુધી આ હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધી એવું ઈચ્છું ને માલિકને પ્રાર્થના કરું કે ટેન્શન મુક્ત ભારત થાય ચોક્કસ તો દર્શક મિત્રો ટેન્શન મુક્ત ભારત આ ઈચ્છા છે જય છનિયા રાણી લોકમંચમાં આજે જે કહી શકાય કે એક એક ઉમદા વ્યક્તિત્વ નાના પરંતુ ઉમદા વ્યક્તિત્વ એવા જય છનિયા રાણે આપણે મળ્યા જયજી આજે લોકમંચમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સો મચ થેન્ક યુ સો મચ અને લોકમંચ અને જીટીપીએલના માધ્યમથી મને જોનારા તમામ દર્શકોનો ફરીથી થેન્ક યુ વેરી મચ કહીશ અને આપ સૌ જ્યારે યાદ કરશો ત્યારે હું લોકમંચના માધ્યમથી આપની સમક્ષ ફરી પાછો આવીશ એવું પ્રોમિસ આપું ચોક્કસ તો દર્શક મિત્રો લોકમંચમાં આ હતા જય છંદિયારા વધુ એક શખ્સિયત સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર